અમદાવાદમાં ભક્તિમય માહોલ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણમાં શિવજીની મહિમા બાદ ગણેશોત્સવ તેમજ વિવિધ જૈન સમાજના લોકોના પરુષણ અને ત્યારબાદ મુસ્લિમ સમુદાયના લોકોનો મોહરમ આવી રહ્યો છે ત્યારે આ મોહરમ ચાલી રહ્યો છે અને તે ઉપરાંત ગણેશ ભક્તો માટે ગણેશ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યા છે તેવી જ રીતે મુસ્લિમ સમુદાયના આસ્થાનું પ્રતિક એવા તાજિયાને પણ ઠંડા કરવા માટે સાબરમતી નદીમાં નહીં પરંતુ તેના અલગથી કુંડ બનાવવામાં આવ્યા છે તાજિયાને માટે એ નદીમાં નથી જવા દેવાના કોઈને એના માટે તાજિયા માટે બે વિશાળ કુંડ બનાવવામાં આવ્યા છે અને ત્યાં ફાયરનો સ્ટાફ રહેશે બહારના ભાગમાં જ્યાં શામિયાના ને એવું બને છે ત્યાં બી ફાયરની ગાડી રહેશે એટલે નું જે વિસર્જન થાય એ પણ કુંડમાં જ થશે અને એમાં ઠંડા પાડવા એ લોકો નદીમાં લઈ જતા નદીમાં એટલે ગ્રીન ટ્રિબ્યુનલના હિસાબે અને પ્રદૂષિત થાય પાણી એમસી દ્વારા સાબરમતી નદીને સ્વચ્છ કરવામાં આવી છે ત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે ગણેશ વિસર્જન માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટમાં સાહીઠ અલગ અલગ કુંડ બનાવવામાં આવ્યા છે ત્યારે મોહરમનો પણ તહેવાર છે તાજિયા નીકળવાના છે ત્યારે તાજીયા ને ઠંડા કરવા માટે પણ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા કુંડ બનાવવામાં આવ્યા છે ચોક્કસથી કહી શકાય કે કોઈ પણ ધર્મ અને જાતિને લઈને જે ભેદભાવ રાખ્યા વગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા જે તાજિયાનો નીકળે છે અને તાજીયા ઠંડા કરવા માટે રિવરફ્રન્ટ ખાનપુર પાસે બે અલગ અલગ કુંડ બનાવવામાં આવ્યા છે જેથી કરીને જે તાજિયા છે તે ઠંડા કરવા માટે સાબરમતી નદીમાં ન વિસર્જન કરે અને ખાસ કરીને આ બંને જે કુંડ છે તેનો ઉપયોગ કરે જેથી કરીને સાબરમતી નદી સ્વચ્છ રહે કેમેરા પર્સન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ